विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी में बहुवचन शीखी। बहुवचन ने अंग्रेजी में प्लुरल कहेवामां आवे छे। सामान्य रीते गणी शकाय तेवा नामोनो बहुवचन थाय छे। जे गणी शकाय तेवी कोईपण संख्या बे के तेथी वधारे होय तो तेने बहुवचन कहेवाय छे। एटले सामान्य वस्तु ए छे के अहींया एक वस्तु होय तो एने एक वचन कहेवाय अने बे वस्तु होय तो बहुवचन कहेवाय। एना केटलाक नियमो छे अने ए तमने परीक्षामां बहुवचन पूछवामां आवशे तो नियमना आधारे तमारे करवुं पड़शे। पहेलो नियम छे जे मैं क्लासमां लखायेला छे, सामान्य रीते एक वचन नामना छेड़े एस प्रत्यय लागवाथी तेनुं बहुवचन थाय छे। बराबर छे? तो अहींया आपेला छे उदाहरण तरीके एक्जाम्पल पेन पीईएन पेन्स, बेग नो बेग्स, पेन्सिल नो पेन्सिल, ट्रीज नो ट्रीज। बराबर? એવા ઘણે જે ગણી શકાય એવા કોઈ પણ શબ્દો હોય એની પાછળ એસ લગાવે તેનું બહુવચન થાય છે। પછી નિયમ નંબર બે, એક વચન નામના છેડે ખાસ કરીને એસ 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 એચ સી એચ એક્સ કે એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લગાવવાથી તેનું બહુવચન થાય છે। તો તમારે છેલ્લે દેખવાનું, તો અહીંયા દેખો બસ આપેલું છે તો અહીંયા એસ આપેલો છે, અહીંયા ક્લાસમાં ડબલ એસ છે, અહીંયા એક્સ છે, અહીંયા ઓ છે, અહીંયા એસએચ છે અને અહીંયા સીએચ છે। દરેકે દરેકના એક એક ઉદાહરણ આપી દીધા છે, બરાબર? અને બધાની પાછળ ઈએસ લગાવ્યું છે, બસ કશું જ કરવાનું નથી। હવે જે નિયમ છે બે છે વાયના, એ ખાસ કરીને ધ્યાન રાખવાનો છે। એક વચન નામના છેડે વાય હોય, છેલ્લે વાય હોય, બરાબર છે? છેલ્લે વાય હોય અને તેનો આગળનો અક્ષર વ્યંજન હોય તો IES કરવાથી તેનું બહુવચન થાય છે। એનો મતલબ કે વાયને કાઢી નાખવાનો છે અહીંયા, બરાબર છે? વાયને કાઢીને આઈ કરીને એનો ES કરવાનો છે। તો સીટીમાં વાયને કાઢી નાખ્યો છે, એનો આઈ કર્યો છે અને ES પ્રત્યે લગાવ્યો છે। ક્યારે? કે જ્યારે આગળનો અક્ષર વ્યંજન હોય। એ જ રીતે છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળ સ્વર હોય, સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ, આ પાંચ સ્વરો છે એ હોય તો કશું જ નથી કરવાનું, એસ મૂકી દેવાનું છે, એટલે એનું બહુવચન થઈ જશે। એક્ઝામ્પલ તરીકે છે બોય તો બોયઝ, ટોય તો ટોયઝ, ગાય ગાઈઝ, કી નો કીઝ। એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, જો વાયની આગળ વ્યંજન હોય તો તમારે વાયને કાઢીને આઈ કરવાનો અને ઈએસ પ્રત્યે મૂકવાનો છે, અને જો છેલ્લે વાય હોય તો શું કરવાનું છે? ડાયરેક્ટ એસ મૂકવાથી તેનું બહુવચન થાય છે। નિયમ નંબર પાંચ છેલ્લો છે, જે નામના છેડે એફ કાં તો એફઈ હોય તો તેને દૂર કરીને વીઈ એસ મૂકવાથી તેનું બહુવચન થાય છે। બરાબર છે? ઉદાહરણ આપેલા છે અહીંયા, લીપ લીવ્સ, વાઇપ વાઇપ્સ, કાફ કાફ્સ, નાઇટ તો નાઇફ્સ, ઓકે, કે એન આઈ વીઈ એસ, બરાબર છે? અને નિયમ નંબર છ, અપવાદ કહેવાય, અને શું કહેવાય? અપવાદ, અનિયમિત રૂપ કે જે ફિક્સ હોય, એમ એન તો એમ એન, ડબલ્યુ એમ એન ડબલ્યુ ઓ એમ એન, ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે, ઓક્સનું ઓક્શન ઓ એક્સ ઈ એન ઓક્શન, ટૂથનું ટીથ, માઉસનું માઇસ, માઇસનું સ્પેલિંગ ખાસ કરીને ધ્યાન રાખજો અને ચિલ્ડ્રનનું સ્પેલિંગ ખાસ કરીને ધ્યાન રાખજો, બરાબર છે? એટલે આ વસ્તુ તમને ખબર પડી જશે, હું અહીંયાથી ફોટા મોકલી દઉં છું, એ અમારી નોટમાં જો લખેલા ના લખ્યા હોય તો તમારે લખી દેવાના, બરાબર છે? અસ્તુ।